આરતી બેન પહેલાની જેમ ટાઈમસર ઉઠી નથી શકતા, ખૂબ જ થાકી જાય છે. અરે બેન દૂધ લઈ લો. હે ભગવાન, આજે મોડું થઈ ગયું. એ ભાઈ ભાઈ ભાઈ, દૂધ તો આપતા જાઓ. અને આ બધું એમને એમ નથી થઈ રહ્યું. આજે નાતી વખતે મેં જોયું કે મારા ડાબા સ્તનમાં કઈ ગાંઠ જેવું છે, એકવાર ડોક્ટરને બતાડી દઈએ. હવે એમાં શું ડોક્ટર, શરીર છે, થોડું સાજુ માંદુ રે. પણ તું કેમ આજે થાકેલી દેખાય છે? દિવાળીનું કામ દર 3 મહિને કાઢો છો કે શું? મનમાં ને મનમાં મૂંઝાયા કરીશું, પણ કોઈને વાત નહીં કરીએ. આપણા લોકોની આજ તકલીફ છે, આપણે વાત નથી કરતા. મમ્મી આ તો સિરિયસ વાત છે, આપણે કાલે ને કાલે ડોક્ટર પાસે જઈશું. અને પછી શહેરના મોટા ડોક્ટરને પણ બતાવી દો. સ્તનમાં ગાંઠ હોય ને તો તપાસ કરાવી લેવી જોઈએ. જીવનમાં આવેલી એક નાની અમથી અસામાન્યતા તમારા જીવનને કેવું હચમચાવી નાખે છે. મારે શહેર જવું પડશે, રિપોર્ટ્સ કરાવવા. અરે ડોક્ટર તો કે, અને રિપોર્ટ્સ તો કઢાવવાના જ છે ને. 10 દિવસ પછી કઢાવીશું તો શું ફેર પડવાનો? આ કદાચ એ વખતે મેં એની વાતને સાંભળી લીધી હોત ને તો હું એને બચાવી શકત. સર એના માટે માં અને બાપ બંને હું જ છું હવે. પણ માં બનવું એ પુરુષની તાકાત બહારની વાત છે. Thank you.